વંદે માતરમ બાળકો, કેમ છો બધા? મજામાં ને? હમણાં તો તમે ખૂબ મજા કરી હશે, પણ હવે તો તમે મોટા પણ થઈ ગયા, જુનિયર કેજીમાં આવી ગયા. તો આજે આપણે શીખવાનો છે ગણિત વિષય. ગણિત વિષયમાં ભાગ એક. બાળકો, તમે પહેલાં પણ ગણિત વિષય ભણી ગયા, આજે આપણે ફરી પાછો ગણિત વિષય ભણવાનો છે. તો આવી સરસ મજાની ચોપડી દેખાતી હોય એ છે આપણી ગણિતની ચોપડી. તો બધા જ બાળકો આવું ચિત્ર દેખાતું હોય અને આવો કલર આપેલો હોય એવી ચોપડી કાઢે અને ચોપડીમાં પાના નંબર 16 કાઢો. તો બાળકો, આ છે આપણો પાના નંબર 16. આવું સરસ મજાના ચિત્રો આપેલા હોય અને આટલા સરસ મજાના ખાનાઓ આપેલા હોય એ પાના નંબર 16 છે. પણ બાળકો, આજે આપણે પાના નંબર 16 ઉપર શું શીખવાનું છે એ તો આપણે સૂચના વાંચીશું તો જ આપણને ખ્યાલ આવશે. તો બધા જ બાળકો, હું સૂચના વાંચું એ તમે સાંભળજો. તો જોઈએ આપણે સૂચનામાં શું આપેલું છે. તો અહીંયા ઉપર જે લાલ અક્ષરે લખેલું દેખાય છે ને બાળકો, એ આપણી સૂચના છે. તો સૂચનામાં આપેલું છે અંક બોલો અને લખો. શું આપેલું છે બાળકો? અંક બોલવાનો છે અને લખવાનો છે. તો બાળકો, આ પેજ ઉપર એક અંક આપેલો છે એ આપણે બોલીને લખવાનો છે. આપણે પહેલાં પણ અંક શીખી ગયા. આપણે શીખ્યા એકડે એક, પછી શીખ્યા બગડે બે, અને પછી શીખ્યા તગડે ત્રણ. તો બાળકો, આજે આપણે શીખવાનો છે ચોગડે ચાર. જો તો અહીંયા કેટલું સરસ મજાનું એક ચોરસ ખાનું આપેલું છે ને, એની અંદર આ એક અંક લખેલો છે. આ અંક છે ચોગડે ચાર, છે ને બાળકો? પછી અહીંયા ઉપર પણ લખેલું છે ચાર, એવી રીતે લખેલું છે ને. સરસ. તો બાળકો, અહીંયા કેટલા ચિત્રો આપેલા છે, આ ચિત્રો આપણે ગણવાના છે. કેટલા થાય એ આપણે જોઈએ. તો જો અહીંયા પહેલાં આની ઉપર પેન્સિલ રાખો. આ એક, પછી બે, પછી ત્રણ, અને આ પછી ચાર. અરે વાહ બાળકો, આ તો ચાર ચિત્રો આપેલા છે. એટલે આપણે આજે શીખવાનો છે ચોગડે ચાર. આપણે ફરી પાછા એકવાર ગણીશું. સરસ બાળકો, અહીંયા પહેલાં ચિત્ર ઉપર પેન્સિલ રાખશો અને બોલશો એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર. વેરી ગુડ બાળકો, તમને તો ચિત્ર ગણતા પણ આવડી ગયું. સરસ બાળકો, હવે આપણે બાજુમાં જોઈએ તો અહીંયા નાના નાના એક જ સરખા ટપકાઓ આપેલા છે, પણ આપણે આ ટપકાને છોડીએ તો આપણો બની જાય ચોગડે ચાર. અને બાળકો, અહીંયા જોતા ઉપર શું લખેલું છે? આ તો લખેલું છે 10 વાર ખૂટો. અરે તો આ ટપકા આપેલા છે ને, એને આપણે 10 વાર ખૂટવાના છે. તો બાળકો, પહેલાં હું તમને એકવાર ખૂંટીને બતાવું કેવી રીતે ખૂંટવાના એ તમે બધા જ જોજો હને. તો જો બાળકો, પહેલાં આ પહેલા જ ટપકા ઉપર પેન્સિલ રાખવાની, ત્યાંથી આવી રીતે નીચેની તરફ પેન્સિલ લઈ આવવાની, પછી એક ગોળ રાઉન્ડ બનાવવાનું, સરસ, પછી પાછી પેન્સિલ ઉપરની તરફ લઈ જવાની, એટલે આ બની જાય આપણો ચોગડે ચાર. વેરી ગુડ બાળકો, તમને હવે ચોગડે ચારના ટપકા છોડતા આવડી ગયા. તો હવે બધા જ બાળકો મારી સાથે ટપકા છોડશે અને ચોગડે ચાર બોલતા બોલતા ખૂટશે. સરસ બાળકો, તો બધા જ બાળકો પહેલાં અહીંયા પહેલા ટપકા પાસે પેન્સિલ રાખશે અને પહેલાં નીચેની તરફ પેન્સિલ લઈ આવશે, પછી એક ગોળ સરસ મજાનો રાઉન્ડ કરશે અને પછી લઈ જશે ઉપરની તરફ પેન્સિલ, એટલે આપણો બની જાય ચોગડે ચાર. તો બધા જ બાળકો, આ ચોગડે ચાર આપણે 10 વાર ખૂટવાનો છે અને ચોગડે ચાર એમ બોલતા બોલતા ખૂટવાનું છે. તો ચાલો, ચોગડે ચાર, 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 ચોગડે ચાર. વેરી ગુડ બાળકો, બધા જ બાળકોએ સરસ રીતે ચોગડે ચાર તો ખૂંટી નાખ્યો. સરસ. પણ બાળકો, આપણે આ ચોગડે ચાર તો ખૂંટી નાખ્યો,
હવે અહીંયા ઘણા બધા ચોગડે ચાર પણ આપેલા છે, ટપકા છોડવાના છે અને નીચે ખાલી ખાના પણ આપેલા છે, એમાં આપણે ચોગડે ચાર લખવાનો પણ છે. પણ બાળકો હવે આપણે એક છોડકણું ગાઈશું, ચોગડે ચારનું એક છોડકણું ગાઈશું. તમે બધા જ મારી સાથે આ છોડકણું ગાશો ને? વેરી ગુડ. એકવાર હું ગાઉં, પાછું તમારે ગાવાનું છે. સરસ, તો આપણે ગાઈએ. ચોગડે ચાર, ચોગડે ચાર, કરજો વિચાર, કરજો વિચાર, કોઠીએ ચાર, કોઠીએ ચાર, હિંમત ન હાર, હિંમત ન હાર. અરે વાહ બાળકો, આ તો સરસ મજાનું એ ચોગડે ચારનું છોડકણું હતું. આપણે છોડકણું પણ ગાયું અને 10 વાર ચોગડે ચાર ઘૂંટી પણ નાખ્યો. હવે બાળકો અહીંયા આપેલા બધા જ ચોગડે ચાર આપણે ઘૂંટીને પૂરા કરવાના છે. તો બધા જ બાળકો મારી સાથે ચોગડે ચાર ઘૂંટશો ને? જો બાળકો, પહેલાં હું એકવાર ઘૂંટું છું, તમે બધા જ જોજો કે હું ક્યાંથી કયા પેન્સિલ લઈ જાઉં છું. તો જુઓ બાળકો, આ એક ચોગડે ચારના ટપકા આપેલા છે. તો પહેલાં બધા જ બાળકો અહીંયા પેન્સિલ રાખવાની પહેલાં ટપકા પાસે, પછી એક નીચેની તરફ આવી રીતે પેન્સિલ લાવવાની, એક ગોળ રાઉન્ડ બનાવવાનું, પાછી લઈ જવાની ઉપરની તરફ પેન્સિલ. આમાં પણ એમ જ કરવાનું, પહેલાં નીચેની સાઈડ પેન્સિલ લાવવાની, ગોળ રાઉન્ડ બનાવવાનું, પછી પાછી લઈ જવાની ઉપરની તરફ પેન્સિલ. એટલે બની જાય આપણો ચોગડે ચાર. સરસ બાળકો, તમને બધાને ચોગડે ચાર ઘૂંટતા તો આવડી જ ગયો. તો બધા જ બાળકો મારી સાથે એક લાઈન પહેલાં પૂરી કરશે. આપણે ચોગડે ચાર બોલતા બોલતા ટપકા છોડીશું. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. વેરી ગુડ બાળકો, આપણી એક લાઈન તો પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લીટી. તમે બધા જ બાળકો મારી સાથે નવી નવી લીટીના ટપકા છોડશો ને? વેરી ગુડ બાળકો. તો જો બધા જ બાળકો પહેલાં અહીંયા પેન્સિલ રાખશે, પછી નીચેની તરફ પેન્સિલ લઈ આવશે, એક બનાવશે ગોળ રાઉન્ડ અને પછી લઈ જશે ઉપરની તરફ પેન્સિલ. બધા જ બાળકોએ આવી રીતે ચોગડે ચાર ખૂટવાના છે. સરસ. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. બધા જ બાળકોની બીજી લીટી પણ પૂરી થઈ ગઈ. પાછા આપણે આવ્યા નવી નવી લીટી. તો આપણે એ લીટી પણ ઘૂંટીને પૂરી કરીશું. સરસ. તો અહીંયા પેન્સિલ રાખવાની અને નીચેની તરફ લઈ જવાની, પાછી લાવવાની ઉપરની તરફ પેન્સિલ. એટલે બની જાય આપણો ચોગડે ચાર. તો બધા જ બાળકો આવી રીતે ચોગડે ચાર ઘૂંટશે અને બોલશે, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. સરસ બાળકો, આપણે ઘણા બધા ટપકા છોડ્યા. હવે આપણે ચોગડે ચાર લખતા પણ આવડી જાય એટલે આપણા માટે અહીંયા થોડા ખાલી ખાના આપેલા છે, તો એમાં આપણે ચોગડે ચાર લખવાનો છે. પણ બાળકો તમે એક વસ્તુ જોઈ, આપણે ચોગડે ચાર તો આ લીટી આપેલી છે બે, એ લીટીની અંદર જ લખ્યા છે. અહીંયા ઉપર ખાલી જગ્યા છે એમાં પણ ન જવા દીધો, અને અહીંયા નીચે ખાલી જગ્યા છે એમાં પણ આપણે ચોગડે ચાર જવા દીધો નથી. આપણે જ્યાં વચ્ચે જગ્યા આપેલી છે ને, આ જગ્યાની અંદર ચોગડે ચાર લખવાનો છે. તો બાળકો હવે છે ને, તમે બધા જ એક વાત ધ્યાન રાખજો, હું છે ને લખું ને, તમે બધા શાંતિથી પહેલાં જોજો ને પછી જ લખજો હું કેવી રીતે ક્યાંથી ક્યાં પેન્સિલ લઈ જાઉં છું. તો જો બધા જ બાળકો પહેલાં અહીંયા પેન્સિલ રાખવાની, પછી નીચેની તરફ પેન્સિલ લઈ જવાની, પછી એક બનાવવાનું ગોળ રાઉન્ડ અને પાછી લાવવાની ઉપરની તરફ પેન્સિલ. એટલે આ બની જાય આપણો ચોગડે ચાર. સરસ બાળકો, બધા જ બાળકોએ આવી રીતે લખવાનું છે. હજુ એકવાર તમે જોજો, પહેલાં નીચેની તરફ પેન્સિલ લાવવાની, પછી ગોળ રાઉન્ડ બનાવવાનો, પછી પાછી લઈ જવાની ઉપરની તરફ પેન્સિલ.
આ બને છે આપણો ચોગડે ચાર. હવે બધા જ બાળકો મારી સાથે બોલતા બોલતા ચોગડે ચાર લખશે. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. વેરી ગુડ બાળકો, આપણે બધાએ એક લાઈન તો પૂરી કરી દીધી. હવે આપણે આવ્યા નવી નવી લાઈન, તો એમાં પણ આપણે ચોગડે ચાર લખીશું. સરસ. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. સરસ બાળકો, આપણી બધાની જ બે લાઈન તો પૂરી થઈ ગઈ. પાછા આપણે આવ્યા નવી નવી લાઈન. હવે તો આ છેલ્લી લાઈન જ વધી છે, તે પણ આપણે ઝડપથી પૂરી કરીશું. તો બધા જ બાળકો પહેલાં અહીંયા પેન્સિલ રાખશે, નીચેની તરફ પેન્સિલ લઈ આવશે, એક ગોળ રાઉન્ડ બનાવશે અને પછી પાછી લઈ જશે ઉપરની તરફ પેન્સિલ. સરસ. હવે બધા જ બોલતા બોલતા લખશે ચોગડે ચાર. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. અરે વાહ બાળકો, આપણે તો ઘણી બધી વાર ચોગડે ચાર લખી નાખ્યો. કેટલી વાર આપણે ઘૂંટીઓ પછી જાતે ચોગડે ચાર લખ્યો પણ ખરા. હવે આપણે એક નવી વસ્તુ શીખવાની છે, પણ એ શું શીખવાનું છે? આ નીચે આપેલું છે, તો આની આપણે પહેલાં સૂચના વાંચીશું. આમાં આપેલું છે અંક ચાર ફરતું ગોળ રાઉન્ડ કરો. બાળકો, અહીંયા ઘણા બધા અંક આપેલા છે, પણ આપણે ચોગડે ચાર ગોતીને ગોળ રાઉન્ડ કરવાનું છે. તો બધા જ બાળકો છો, જ્યાં ચોગડે ચાર દેખાય ત્યાં મને કહેશો. આ ચોગડે ચાર છે? નહીં, આ તો એકડે એક છે. આ છે બાળકો? ના, આ તો શું છે? વેરી ગુડ, આ તો ત્રગડે ત્રણ છે. આ ચોગડે ચાર છે? હા, આ દેખાય છે ને આની જેવો ચોગડે ચાર દેખાય છે. તો બધા જ બાળકો આની ફરતે ગોળ રાઉન્ડ બનાવશે. વેરી ગુડ. હવે આ ચોગડે ચાર છે? નહીં, આ તો બગડે બે છે. આ છે? હા, આ તો ચોગડે ચાર જ છે. સરસ. આ છે? નહીં, આ તો તગડે ત્રણ છે. આ શું છે? આ તો બગડે બે છે. આ બાળકો, આ શું છે? આ તો ચોગડે ચાર છે. સરસ. તો આની ફરતે ગોળ રાઉન્ડ બનાવજો. પછી આ, આ તગડે ત્રણ છે. પછી બાળકો આ શું છે? આ તો ચોગડે ચાર છે. તો આની ફરતે પણ આપણે ગોળ રાઉન્ડ બનાવશું. સરસ. પછી આ શું છે? તગડે ત્રણ. આ, વેરી ગુડ, બધાને ખબર છે આ તો બગડે બે છે. અરે વાહ, પછી આ શું છે? આ તો ચોગડે ચાર છે. સરસ. પછી આ, આ પણ ચોગડે ચાર છે. વેરી ગુડ. હવે આ શું છે બાળકો? આ તો બગડે બે છે. આ, અરે વાહ, આ તો એકડે એક છે. પછી આ, આ પણ ચોગડે ચાર છે. તો આની ફરતે પણ આપણે ગોળ રાઉન્ડ બનાવશું. હવે આ છેલ્લું વધ્યું, એ શું છે? એ છે ચોગડે ચાર. સરસ. તો બાળકો, આપણે જેટલા ફરતે ગોળ રાઉન્ડ બનાવ્યા એ બધા ચોગડે ચાર જ છે, આને જેવા જ દેખાય છે. તો આપણે આ છે શીખ્યા ચોગડે ચાર, પણ આપણે ચોગડે ચારની પ્રેક્ટિસ તો કરવી પડશે. તો બધા જ બાળકો મારી સાથે પાના નંબર 17 કાઢો. તો બાળકો, આ છે આપણું પાના નંબર 17. આમાં પણ આપેલો છે ચોગડે ચાર. વેરી ગુડ, અહીંયા પણ ચાર ચિત્રો આપેલા છે. પણ બાળકો, અહીંયા જે ચોગડે ચાર આપેલું છે ને, એમાં તમારે આવો જ કલર પૂરવાનો છે. અને અહીંયા ચોગડે ચાર ઘૂંટવાના છે અને આ ખાલી ખાનામાં ચોગડે ચાર લખવાના છે. તો વાલીશ્રીને જણાવવાનું કે બાળકને ઘરે ચોગડે ચારની પ્રેક્ટિસ કરાવે અને પાના નંબર 17 પરનું હોમવર્ક પૂરું કરાવે, તેમજ આ ચોગડે ચારમાં કલર કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.